खेडूत मित्रों ने राम राम, जय श्री कृष्ण अने जय स्वामीनारायण। कपास समाचार में आप सबनु स्वागत है। खेडूत मित्रों, एक दिवस कपासनी आवक आखा देश में घटी गई तो एनी असर तरत ज बीजे दिवसे आखा देश नी बजार में जोवा मळी। बुधवारे देश नी कपास बजार में अने गुजरात में मने 10-15 रुपयानो वधारो जोवा मळ्यो अने कपासना भाव छे એ ફરી જે છેલ્લા 6-7 દિવસથી સતત ઘટી રહ્યા હતા, એક દિવસ 5 રૂપિયા ઘટે તો બીજે દિવસે 10 રૂપિયા ઘટે, એમાંથી ધીમે ધીમે હવે કપાસના ભાવ છે એ સુધરવાના શરૂ થયા છે। મિત્રો, કપાસના ભાવ છે એ સુધરવાનું મુખ્ય કારણ એ છે કે દેશમાં કપાસની આવક છે એ ધીમે ધીમે ઘટતી જતી હતી, ખેડૂતોની પકડ મજબૂત થતી હતી અને વિદેશ બજારમાં જે કપાસ અને રૂના ભાવ સતત ઘટી રહ્યા હતા એમાં સુધારો જોવા મળ્યો। એની આ બધી જ અસર છે એ કપાસ બજારમાં જોવા મળી અને બુધવારે મણે 10-15 રૂપિયાનો વધારો જોવા મળ્યો। મિત્રો, કપાસની બજારમાં આજે ભાવ ઉપર નજર નાખીએ, આવક ઉપર નજર નાખીએ કે જેથી ખેડૂત મિત્રોને તમામે તમામ બાબતની જાણકારી મળે અને આગળ કપાસમાં શું કરવું એ ખબર પડે। આ તમામ જાણકારી મેળવીએ એ પહેલાં આજે ખેડૂતોને ખાસ ઉપયોગી એવા સમાચાર એ છે કે ગુજરાતમાં સીસીઆઈની ખરીદી છે એ ચાલુ થઈ ચૂકી છે। સીસીઆઈએ ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં, એટલે મધ્ય ગુજરાતમાં જ બોડેલી અને બે સેન્ટરો જ્યાં છે ત્યાં સીસીઆઈએ કપાસની ખરીદી ચાલુ કરી દીધી છે અને સૌરાષ્ટ્રમાં માત્ર એક કે બે દિવસમાં કપાસની ખરીદી કેટલાક સેન્ટરોમાં ચાલુ થાય એના પ્રયત્ન સીસીઆઈના અધિકારીઓ દ્વારા શરૂ થઈ ચૂક્યા છે। એટલે સીસીઆઈની ખરીદી પણ ટૂંક સમયમાં સૌરાષ્ટ્રમાં પણ જોવા મળશે અને ગુજરાતમાં ચાલુ થઈ ચૂકી છે। સીસીઆઈ દ્વારા ગુજરાત ઝોનમાં અને સૌરાષ્ટ્ર ઝોનમાં જીનો પણ ભાડે લેવાઈ ચૂક્યા છે અને જેવો કપાસ ખરીદાય એટલે જીનમાં એનું જીનિંગ થશે અને જે કપાસિયા નીકળશે એને તરત જ ખુલ્લા બજારમાં વેચવામાં આવશે। સૌરાષ્ટ્રમાં લગભગ 205 જીન મિલો છે, એમાં જે ખેડૂતોનો કપાસ ટેકાના ભાવે ખરીદાય એનું જીનિંગ કરવાની વ્યવસ્થા સીસીઆઈના અધિકારીઓએ શરૂ કરી દીધી છે। દિવાળી પહેલાં કદાચ 10-12 સેન્ટરોમાં ખરીદી શક્ય બની શકે છે, પરંતુ દિવાળી પછી મોટે પાયે સીસીઆઈની ખરીદી સરકારે જે ટેકાનો ભાવ નક્કી કર્યો છે મણનો 1165 રૂપિયા, એ ભાવે સીસીઆઈની ખરીદી છે એ સમગ્ર ગુજરાતમાંથી ચાલુ થશે અને ખેડૂતો માટે આ એક બહુ જ મહત્ત્વના સમાચાર છે। મિત્રો, આજે જે કપાસના ભાવ મંગળવારે ઘટી રહ્યા હતા અને આવકો પણ સમગ્ર દેશમાં ઓછી થઈ હતી એના કારણે બુધવારે સમગ્ર દેશમાં કપાસની આવક પણ વધી છે અને ભાવ પણ સુધર્યા છે। આપણે જોઈએ તો ગુજરાતમાં બુધવારે 2.5 લાખ મણ કપાસની આવક હતી અને સૌરાષ્ટ્રમાં જે આવક છે એ 1.65-1.65 લાખ મણની આવક હતી। નવો જે કપાસ છે એના નીચામાં ભાવ હતા એ 925-980 રૂપિયા, એટલે જે નીચામાં ભાવ હતા એમાં લગભગ 15-20 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો અને ઉપરના જે ભાવ હતા એ 1060-1100 રૂપિયા સુધી જોવા મળ્યા હતા। લગભગ સૌરાષ્ટ્રના આજે 7-8 માર્કેટયાર્ડોમાં કપાસના ભાવ છે ઊંચામાં 1100 રૂપિયા અને કેટલાક માર્કેટયાર્ડોમાં તો બુધવારે કપાસના ભાવ છે એ 1100 રૂપિયા ઉપર પણ બોલાયા હતા। મુખ્ય કારણ, કપાસમાંથી હવાનું પ્રમાણ છે એ ઘટતું જાય છે અને જે સારો ને મજબૂત કપાસ છે જેમાં ઉતારા સારા છે જેની અંદર હવાનું પ્રમાણ ઊંચું છે એ કપાસ માત્ર ને માત્ર જો સારા ભાવ મળે તો જ ખેડૂતો દ્વારા વેચાય છે, એ એક મહત્ત્વનું કામ છે। ગામડે બેઠા પણ ખેડૂતોની મક્કમતા છે સતત વધી રહી છે। બુધવારે ગામડે બેઠા 1050-1055 રૂપિયામાં અને જીનો જે જીનિંગ મિલો છે એના કપાસ ખરીદનારા જે વેપારીઓ છે એની સતત એવી ફરિયાદ હતી કે સારો સૂકો અને સારા ઉતારાવાળો કપાસ છે એની ઉપર ખેડૂતોની પકડ મજબૂત છે અને જીનોને જોઈએ તેવો કપાસ મળતો નથી। આ એક બહુ સારી નિશાની છે કે ખેડૂતોને આગળ જતાં કપાસના બહુ સારા ભાવ મળશે અને ખેડૂતો જો સારો અને સૂકો કપાસ છે એની ઉપર જો વધારે પકડ મજબૂત કરશે તો એને સારા ભાવ મળવા માટે જે કોઈ ખરીદનારાઓ છે એને મજબૂર બનવું પડશે। મિત્રો, આજે જીનપોચ કપાસના ભાવ છે એમાં પણ 10-15 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો, જે બેસ્ટ
અને સારો કપાસ હોય કે જેમાં ઉતારા સારા હોય એના ભાવ છે આજે 1080થી 1085 રૂપિયા બોલાયા હતા. થોડોક વધારે હવાવાળો કપાસ હોય એના ભાવ 1045થી 1055, અને એવરેજ નબળો કપાસ કે જેમાં હવા 20% ઉપર હોય એ કપાસના ભાવ પણ 10 રૂપિયા વધીને 1010થી 1020 રૂપિયા બોલાયા હતા. જૂનો કપાસ છે એની ડિમાન્ડ સતત વધી રહી છે એટલે એના ભાવ 950થી 1020 રૂપિયા સુધી ઊંચામાં બોલાયા હતા. મહારાષ્ટ્રમાં હવે લગભગ 2-3 દિવસમાં સીસીઆઈની ખરીદી ચાલુ થાય એવી શક્યતા દેખાય છે, જેના પગલે મહારાષ્ટ્રમાં જે છે એ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, વિજાપુરમાં જે કપાસ આવતો હતો એ કપાસની આવક છે એ છેલ્લા 2 દિવસથી સતત ઘટતી જાય છે. કડીમાં એક તબક્કે આવક વધીને 250 ગાડી આવતી હતી, એ આવક બુધવારે માત્ર 200 ગાડી જ આવી હતી, અને ભાવ પણ છે એ મહારાષ્ટ્રના કપાસના ભાવ છે એ વધીને 1040થી 1050 રૂપિયા સૌરાષ્ટ્રમાં, અને કડીમાં છે 1020થી 1060 રૂપિયાના ભાવ બોલાયા હતા. મિત્રો, મેઇન લાઇન એટલે ભરૂચ, કરજણ, પાલેજ, બોડેલી આ બધી જગ્યાએ જે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી ચાલુ થઈ છે તેને કારણે ત્યાંના જે ખેડૂતો દ્વારા જે કપાસ કડીમાં અને સૌરાષ્ટ્રમાં વેચાવા આવતો હતો એ હવે ધીમે ધીમે ઓછો થતો જાય છે. કડીમાં લગભગ 65-70 ટ્રક કે જુદા જુદા સાધનોમાં મેઇન લાઇનનો કપાસ આવતો હતો એ કપાસ હવે અટકી ગયો છે, અને બુધવારે માત્ર 30-40 ગાડી જ કડીમાં મેઇન લાઇનમાંથી આવી હતી, અને એના ભાવ છે એ પણ લગભગ 5-10 રૂપિયા વધ્યા હતા. કડીમાં જે ભાવ છે 1020થી 1060 રૂપિયા, અને સૌરાષ્ટ્ર પહોંચ જે મેઇન લાઇન કપાસ છે એના ભાવ વધીને 1070થી 1075 રૂપિયા થયા હતા. દેસાવરની બજારમાં જઈએ એ પહેલાં એક જે મધ્યપ્રદેશમાં ખરગોન નામનું જે મંડી છે ત્યાં એક બનાવ બન્યો હતો. એ ખરેખર ખેડૂત મિત્રોએ આ બનાવ ઉપરથી શીખ લેવાની જરૂર છે કે ખરગોનના જે ખેડૂતો છે એના દ્વારા આજે સીસીઆઈની જે ખરીદી થતી હોય એ ખરીદીમાં અધિકારીઓ દ્વારા ખેડૂતોને અન્યાય થાય એવી કોઈ પ્રક્રિયા થઈ હતી, એના કારણે ખરગોનના ખેડૂતોએ 4 કલાક સુધી એટલો બધો હલ્લાવોલ મચાવ્યો અને મંડીમાં બધી હરાજી બંધ કરાવી દીધી, અને સીસીઆઈના અધિકારીને જે ખેડૂતોને જે રીતે ન્યાય મળે તેનો કપાસ છે એ સારા ભાવે ખરીદાય અને હવા બાબતે પણ કોઈ જાતનો અન્યાય ખેડૂતોને ન થાય એવી ખાતરી આપવામાં આવી, ત્યારે ખેડૂતોએ આંદોલન પડતું મૂક્યું હતું. 4 કલાક સુધી ખેડૂતોએ મંડીમાં તમામ વેપાર ધંધા બંધ કરાવી દીધા હતા, અને અંતે ત્યાંના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને પોલીસ આવી અને બંને પક્ષો વચ્ચે જ્યારે સમજૂતી કરાવી ત્યારે ફરીથી હરાજી ચાલુ થઈ હતી, અને ખેડૂતોનો કપાસ છે એ સીસીઆઈ દ્વારા સારી રીતે ખરીદાયો હતો. કારણ કે સીસીઆઈની જે ખરીદી છે અત્યારના તેલંગાણા, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન આ 4 રાજ્યોમાં 5 રાજ્યોમાં થઈ રહી છે. ગુજરાતમાં ચાલુ થઈ છે 2 દિવસથી સીસીઆઈની ખરીદી. આજે મોટે પાયે 3 સેન્ટરોમાં સીસીઆઈની ખરીદી થઈ હતી. મહારાષ્ટ્રમાં પણ 2-3 દિવસમાં સીસીઆઈની ખરીદી ચાલુ થાય એવી શક્યતા દેખાય છે. તો આ તમામ બાબતો જોતાં એક વસ્તુ નિશ્ચિત છે કે સીસીઆઈની ખરીદી આવવાથી કપાસ બજારમાં ખરેખર આગળ જતાં ભાવમાં સુધારો જોવા મળશે, એટલે ખેડૂતો પણ છે એ કપાસ વેચવામાં હમણાં ઉતાવળ ન કરે. કે સીસીઆઈ ગયા વર્ષે 1 કરોડ ગાસડી જે સીસીઆઈ લીધી હતી એ આ વર્ષે 1.25 કરોડ ગાસડી, 125 કરોડ ગાસડી સીસીઆઈ છે એનું ખરીદી કરવાનું લક્ષ્યાંક છે, અને કદાચ સીસીઆઈ એ પણ તૈયાર રાખી છે કે 1.5 કરોડ ગાસડી જો ખેડૂતોની ખરીદવી પડે તો સીસીઆઈનું આખું તંત્ર છે એના માટે એકદમ રીતે તૈયાર છે. બીજું, સીસીઆઈએ આજે જાહેર કર્યું છે કે તેલંગાણાના ખેડૂતો છે એ જેટલો પણ કપાસ ઉગાડશે અને જેટલો કપાસ એ બજારમાં લઈ આવશે એ તમામે તમામ કપાસ છે એ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ 1165 રૂપિયા જે મણનો ભાવ નક્કી કર્યો છે એ ભાવે સીસીઆઈ તમામ કપાસ ખરીદી લેશે એવું સીસીઆઈના જે વડા છે એને આજે જાહેરાત કરી હતી. અને તેલંગાણાના ખેડૂતોને ગયા વર્ષે પણ તેલંગાણાનો ખેડૂત છે એનો લગભગ 95% વધારથી વધારે કપાસ છે એ સીસીઆઈ ખરીદી લીધો હતો, અને આ વર્ષે પણ સીસીઆઈની ખરીદીની જાહેરાત કરવામાં આવી છે. એટલે સીસીઆઈનો જે ભૂમિકા છે એ હવે
कपास बजारों में महत्वनी बनी चूकी है अने आवनारा दिवसों में खेडूतों ने टेको आपवा माटे सीसीआई गुजरात में पण मोटे पाये खरीदी शुरू करवा जई रही है। खेडूतों माटे खरेखर आनंदना समाचार है। मित्रों आज देशावर में पण कपासनी आवक वधी थी, जे पंजाब हरियाणा ने राजस्थान में जे कपासनी आवक छे ए 12-13 लाख मण हती, एनी बदले आजे 14.5-15 लाख मण जेटली आवक हती। पण पंजाब में साथे साथे आजे कपासना भाव छे एमां मने 30 रुपयानो वधारो हतो, जे नीचामां 1010-1020 रुपया भाव बोलाता हता ए वधीने आजे 1040 रुपया, अने ऊपरमां जे भाव छे ए 1150 रुपया, એટલે સરકારે જે નક્કી કરેલો ટેકાનો ભાવ 1165 રૂપિયા છે એની નજીક હવે ખુલ્લા બજારમાંથી પંજાબ હરિયાણા અને રાજસ્થાનના ખેડૂતો છે એને કપાસ વેચાવા લાગ્યો છે। આ એક બહુ સારી બાબત છે અને આગળ જતાં કપાસની માર્કેટમાં આની અસર દરેકે દરેક ખેડૂતોને મળશે એવું લાગી રહ્યું છે। મિત્રો આંધ્ર કર્ણાટક અને તેલંગાણામાં એમાં કપાસની આવક હજુ વધતી નથી, કારણ કે હજુ પણ એટલે કે બુધને ગુરુવાર દરમિયાન આંધ્રપ્રદેશના જે દરિયાકિનારાના વિસ્તારો છે, કર્ણાટક છે, પછી તામિલનાડુ છે, ત્યાં હજુ પણ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે। એના કારણે હજુ પણ દક્ષિણ ભારતના રાજ્યો છે એમાં કપાસની આવક હજુ મોડી પડે એવી શક્યતા છે। એ પણ આજે એક કારણ છે કે જેને કારણે કપાસના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો। પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં જે કપાસની આવક છે એમાં વધારો થયો હતો, એ જ રીતે આજે ગુજરાતની જે કપાસની આવક છે એમાં આજે થોડો ઘટાડો થયો હતો, જે વધીને 7.5 લાખ મણ હતી એ વધીને એ આજે લગભગ 6-6.5 લાખ મણ થઈ હતી। કારણ કે એક તો ભરૂચ, બોડેલી, કરજણ એ બાજુના ખેડૂતો છે એની આવક ઘટી હતી, અને મહારાષ્ટ્રમાંથી જે કપાસ ગુજરાતમાં વેચવા આવતો હતો એમાં પણ લગભગ 25-30 ટકાનો ઘટાડો થયો હતો। એટલે આજે કપાસના કામકાજ છે એ ઓવરઓલ ગુજરાતમાં ઘટ્યા હતા, પણ મહારાષ્ટ્રમાં આવક છે એ સતત વધતી જાય છે અને મહારાષ્ટ્રમાં આજે લગભગ 10 લાખ મણ કપાસની આવક બધું થઈને થઈ હતી। મધ્યપ્રદેશમાં પણ કપાસની આવક વધતી જાય છે, પણ જે દક્ષિણ ભારતના રાજ્યો છે ત્યાં 9-9.5 લાખ મણ કપાસની આજે આવકો થઈ હતી, પણ ભાવ છે એ દરેક જગ્યાએ 5-10 રૂપિયા આજે કપાસના વધ્યા હતા। ફોરેનની માર્કેટમાં જોઈએ તો જે અમેરિકામાં એક ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે, ટ્રમ્પ જીતશે કે બિડેન જીતશે અમેરિકાના પ્રમુખપદ માટે, એની લડાઈના કારણે જે અમેરિકાનો ડોલર છે એ એકદમ ઘટી રહ્યો હતો, એના કારણે રૂ બજાર છે એમાં એકાએક નવી ખરીદી નીકળી હતી અને એની અસરે જે વિદેશના તમામ રૂ બજારો છે એમાં આજે સુધારો જોવા મળ્યો હતો અને એની અસર છે એ પણ આજે કપાસની માર્કેટમાં જોવા મળી હતી। આમ બધી જ બાબતોની આજે અસર કપાસની માર્કેટમાં જોવા મળી હતી, પરંતુ ખેડૂત મિત્રો યાદ રાખો કે સીસીઆઈની ખરીદી હવે ચાલુ થઈ ચૂકી છે અને સીસીઆઈ છે એ મણના 1165 રૂપિયા, જે સરકારનો ટેકાનો ભાવ છે, એ ભાવે હવે ખરીદી કરવા ટૂંક સમયમાં મોટે પાયે બજારમાં આવશે। મિત્રો કપાસ સમાચારમાં આજે બસ આટલું જ। અમારો વિડીયો છે એ ને વધારે વધારે ખેડૂત સુધી પહોંચાડજો, સાથે સાથે આ વિડીયો જો ગમ્યો હોય તો નીચે લાઇકનું બટન છે પણ કરજો, અને મહત્ત્વની વાત જે કૃષિ પ્રભાતની જે આ ચેનલ છે એની અંદર ખેડૂતોને વેપારી બનાવવાનું જે અભિયાન ચાલુ છે અને બજાર વિશેની માહિતી લઈ અને અમે નિયમિત રીતે તમારી સમક્ષ આવતા રહીશું, એટલે આ કૃષિ પ્રભાતની જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો ખૂબ ખૂબ આભાર, કપાસ સમાચારમાં આજે બસ આટલું જ। મયુર મહેતાના રામ રામ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ।